સતત અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે વરસાદનું રૌદ્ર સ્વરૂપ અને જૂનાગઢમાં જે હાલ હોનારત સર્જાય છે સતત સંપર્કમાં લોકો આવી રહ્યા છે જેના કારણે જૂનાગઢની પરિસ્થિતિ ખબર પડી રહી છે પરંતુ ડેપ્યુટી મેયર સાથે જે રીતે વાતચીત થઈ તેઓએ પણ જણાવ્યું કે હાલ જૂનાગઢમાં સ્થિતિ ખૂબ જ ગંભીર બની છે ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે જૂનાગઢમાં પણ બે દિવસથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને આગામી 24 કલાક હજુ જૂનાગઢ માટે ભારે છે ત્યારે જૂનાગઢમાં હાલ જળતાંડવ જેવી સ્થિતિ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સર્જાય છે ગિરનાર પર્વત પર ભારે વરસાદ પડ્યો છે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે અને નદીના પાણી આ રહેણાંક વિસ્તારમાં આવી ગયા છે અલગ અલગ દ્રશ્યો પરથી સાબિત થાય છે વરસાદનું આ રૌદ્ર સ્વરૂપ જે રીતે રેડ એલર્ટ જાહેર કરાયું હતું તે રીતે વરસાદ પડ્યો અને જૂનાગઢમાં જળતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે એક તરફ જ્યાં ઘોડાપૂર આવ્યું અને પાણીનો પ્રચંડ પ્રવાહ આગળ વધ્યો અને કાર તણાઈ પરંતુ કારની સાથે વ્યક્તિ પણ તણાઈ ગયો લોકો બૂમો મારતા રહ્યા પરંતુ એ સ્થિતિ પરથી અંદાજો આવી શકે છે કે વરસાદે કેટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે જૂનાગઢમાં આગામી 24 કલાક હજુ પણ ભારે છે અને હાલ તમામ જે વિસ્તાર છે ડેપ્યુટી મેયર સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું કે જે રીતે જૂનાગઢના તમામ વિસ્તાર છે પાણીમાં હાલ ગરકાવ થઈ ગયા છે લોકો ફસાયેલા છે લોકોને ફસાયેલાને બહાર કાઢવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને પણ જાણ કરી દેવામાં આવી છે અને હાલ જૂનાગઢમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે અતિ ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં તરબોર થઈ ગયા છે જેના કારણે લોકોને પારાબાર હાલાકી પડી રહી છે હાઈવે પર પાણી ભરાઈ જવાના કારણે લાંબો ટ્રાફિક જામ થયો છે ભવનાથ તરફનો રસ્તો બંધ કરી દેવાની ફરજ પડી એટલી હોનારત સર્જાય છે આ દ્રશ્યો અમે તમને બતાવીએ કે જ્યાં એક તરફ જાણે કે નદીમાં ઘોડાપૂર આવ્યું હોય અને બીજી તરફ એ વાહનો થંભી ગયા છે અને હાલ સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જૂનાગઢમાં પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે રોડ પર પાણી ફરી વળ્યા છે જાણે કે ચારે તરફ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો હાલ જૂનાગઢમાં સર્જાયા છે